જૂનાગઢમાં ચકચાર મચાવી દે તેવી ઘટના. મોડી રાત્રે ઘરમાં ઘૂસી સગીરાની છેડતી. વંથલીના ગામમાં સગીરાની છેડતીથી ચકચાર. છેડતી કરનાર ગામના જીવાનને પોલીસે પકડ્યો. જૂનાગઢના વંથલીમાંથી ચોંકાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. નાના કાજલિયાળા ગામમાં રહેતી સગીરાના ઘરમાં ઘૂસી છેડતી કરાતા ચકચાર મચી જવા પામી હતી. વંથલીના એક ગામમાં રાત્રિના અંધારાનો લાભ લઈ ગામના જ એક યુવાને સગીરાની છેડતી કર્યાનો કિસ્સો સામે આવ્યો. સગીરા પોતાના દાદી સાથે રાત્રિના સમયે તેના ઘરમાં સૂતી હતી ત્યારે આરોપી આવી સૂતેલી સગીરાનું ગોદડું ખેંચ્યું હતું. જો કે દાદી અને સગીરા બંને જાગી જતા આરોપી ભાગી ગયો હતો. વંથલી તાલુકાના એક ગામમાં સગીરાની છેડતી મામલે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો, જેમાં સગીરા રાત્રે પોતાના ઘરે તેની દાદી સાથે સૂતી હતી. છેડતી કરનાર માલદે પરમાર સગીરાના ઘરે જઈ સગીરા સૂતી હતી ત્યારે તેની છેડતી કરી, જે મામલે સગીરાના દાદીએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. વંથલીના નાના કાજલિયાળા ગામે સગીરાની છેડતી કરનાર યુવકની પોલીસે અટકાયત પણ કરી છે અને સમગ્ર મામલે ગુનો નોંધીને માણાવદર સીપીઆઈએ વધારે તપાસ હાથ ધરી છે. વંથલી પોલીસ સ્ટેશન ખાતે નાના કાજલિયાળા ગામે એક પોક્સો અને છેડતી અંગેનો બનાવ બનેલો છે, જેમાં ભોગ બનનાર છે અને સગીરો એના છે, જેઓ રાત્રે પોતાના ઘરે પોતાના દાદી સાથે સૂતા હતા તે દરમિયાન આ કામના આરોપી કે જેઓ એમનું મોડી રાત્રે એમના ત્યાં ફળિયામાં જઈ અને તેઓનું ગોદડું ખોચી અને છેડતી કરી, જે અંગેની ફરિયાદ ભોગ બનનારના દાદી આપતા વંથલી પોલીસ સ્ટેશન ખાતે તેઓ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ઇન્ચાર્જ સીપીઆઈ માણાવદર નાઓએ કરેલ છે. આ તપાસ ચાલુ કરી છે અને હાલમાં આરોપીની અટક કરવામાં આવી અને આગળની તપાસ હાથ ધરી છે. આરોપી કોણ છે અને ભોગબનના સાથે શું સંબંધ છે? આરોપી છે માલદેવભાઈ ભૂપતભાઈ પરમાર કોડી, જે નાના કાજળિયાળા છે અને તેઓના ગામની જે આ દીકરી હતી, જેઓને અવારનવાર ત્યાં પસાર થતા હોય આ છે તે છે ત્યારે પણ એને ખરાબ નજરે જોતો એવું ભોગ બનનારનું કહેવું છે. આગળની તપાસ સીપીઆઈ માણાવદરને ચાલુ કરી. હા, અને આરોપીની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે.